नमस्कार निर्माण न्यूज थी विशेष रजूआत जीरो वर कार्यक्रम साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों आज जीरो वर कार्यक्रम में बात करवानी छे के जारे चूंटणी नजीक आती हो महासंग्राम ने अपने जारे बात करता ही छे विधानसभा ना अने तेमा पण क्यांक अंदेशो एवो आवतो छे चूंटणी आवे छे अने ते एक ज वस्तु पर फलित थतो होय छे ज्यारे केन्द्रीय चूंटणी पंचना धामा गुजरात में जोवा मळता होय छे। ज्यां केन्द्रीय चूंटणी पंचना धामा बे दिवस ना हवे गुजरात ना प्रवासे छे तेओ कया प्रकार की परिस्थिति है क्या कया कया पोलिंग बूथ है तेना लईने तमाम चर्चा विचारणा करवामां आवशे। एक बाजु केन्द्रीय चूंटणी पंचना धामा तो जोवा मळी रह्या छे परंतु तेनी साथे अमदावादनी वात करीए तो अमदावादने मेट्रो सिटी जाहेर करवा माटे मेट्रो ट्रेनने जे शरूआत करवानी वात हती ते हवे नोरतामां शरूआत करशे तेवी वात पण सामे आवी छे। वडाप्रधान नरेन्द्र मोदी ने केन्द्रीय गृहमंत्री अमित शाहना एक बाद एक जे गुजरात प्रवास जे अत्यारे थई रह्या छे शुरू पण थवाना छे पहला नोरते तेओ आवाना पण छे। बीजी बाजु राहुल गांधी अने साथे प्रियंका गांधी पण हवे गुजरातनी मुलाकाते आवशे तेवी पण अत्यारे तो चर्चाओ जोवा मळी रही छे। ગુજરાતની જે પરિસ્થિતિ છે ગુજરાતની જે જનતા છે તેમના કયા પ્રશ્નો છે કઈ રીતે તેમાં ચર્ચા વિચારણા કરવાની છે તેમના પ્રશ્નોને લઈને કઈ રીતે આગળ વધવાનું છે તેની ચર્ચા કરવા માટે પ્રિયંકા ગાંધી પણ ખુદ જે ગુજરાતની મુલાકાતે આવવાના છે અને બીજી બાજુ જોવા જઈએ તો અરવિંદ કેજરીવાલ એક બાદ એક જે ગેરંટી કાર્ડ અત્યારે હાલ તો આપી રહ્યા છે। હું ગેરંટી આપું છું કે હું આ આપું છું ગેરંટી આપું છું ગેરંટી દરેક જગ્યાએ ગેરંટીઓની સાથે સાથે બીજી બાજુ સંકલ્પો પણ શરૂ થઈ ગયા છે। સંકલ્પ એટલે કે કોંગ્રેસ આજે જ્યારે માછીમારોને જે અલગ અલગ જે સંકલ્પોની વાત કરવામાં આવી કે ના તમને આમ આપીશું એ રીતે એની પહેલાં પણ જે રીતે બેરોજગાર છે તેમને રોજગારી આપવામાં આવશે મોંઘવારી ઘટાડવાનો પ્રયત્ન કરવામાં આવશે ક્રાઇમ ઘટાડવામાં આવશે એવી ઘણા બધા સંકલ્પો કોંગ્રેસ દ્વારા પણ રજૂ કરવામાં આવ્યા। હવે વાત એ છે કે આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ આ બંનેમાં દાવેદારોનો અત્યારે હાલ તો રાફડો ફાટ્યો છે અને તેમાં પણ મહદ અંશે કોંગ્રેસમાં કોંગ્રેસમાં એક બાદ એક જે નવા ઉમેદવાર કયા આવશે તેને લઈને સવાલ યથાવત જોવા મળતો હતો। મેન્ડેટ જ્યારે જાહેર થાય છે નારાજગી જોવા મળતો હોય છે પાછા જૂનાને જે મેન્ડેટ આપી દેવામાં આવે છે તેવી પણ વાત સામે આવી છે। આમ આદમી પાર્ટી અત્યારથી જ ઉમેદવારના નામોની જાહેરાત અત્યારે હાલ તો શરૂ કરી દીધી છે અને ભારતીય જનતા પાર્ટી વિશ્વાસથી વિકાસ યાત્રાની જે શરૂઆત તો કરી પણ એટલા જે કયા કહેવાય કે આમ ઇલેક્શન મોડમાં આમ તો એમ કહેવાય છે કે 365 days એન્ડ 24/7 એ લોકો ઇલેક્શન મોડમાં જ હોય છે ગમે ત્યાં ચૂંટણી હોય ત્યાં જઈને લોકો લડવાની બીજું કંઈ જ છે નહીં એ અત્યાર સુધી આપણે જોયું છે પણ આ વખતે ગુજરાતમાં કઈ રીતે એક્શન મોડમાં છે આપણે તેના લઈને પણ ચર્ચા વિચારણા કરીશું। આ તમામ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે વાસુદેવભાઈ પટેલ કે જેઓ રાજકીય વિશ્લેષક છે સાથે સંજીવભાઈ પંચોલી કે જેઓ ભાજપના નેતા છે સાથે ગિરધરભાઈ વાઘેલા કે જેઓ કોંગ્રેસના નેતા છે જે આ ત્રણ સૌથી પહેલા તો સ્વાગત છે। સૌથી પહેલી શરૂઆત હું આપનાથી કરીશ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વાત થતી હોય અને મારો સૌથી પહેલો પ્રશ્ન આપને એ છે કે આ વખતે ત્રિપાંખીયો જંગ છે આ ત્રિપાંખિયા જંગમાં દાવેદારોનો રાફડો ફાટ્યો છે કોંગ્રેસની વાત કરીએ ભાજપની વાત કરીએ કે પછી આમ આદમી પાર્ટીમાં તો હું અત્યારે એટલું બધું નહીં કહી શકું કારણ કે લોકો તો ઉમેદવારના નામો જાહેર કરી જ દે છે પણ કોંગ્રેસની વાત કરીએ લોકો એમ કહે છે કે અમે મહિલાઓને તક આપીશું એમ કહે છે કે અમે યુવાઓને તક આપીશું નવા ચહેરાઓને તક આપીશું એટલે કે દાવેદારો અત્યારે સતત વધતા જઈ રહ્યા છે પણ અત્યારે સવાલ એ થતો હોય છે જગદીશભાઈ ઠાકોરે એમ કહ્યું હતું કે અમે એવા વ્યક્તિને અમે જે મેન્ડેટ આપીશું કે જે જાહેર જનતાના જે પ્રશ્નો સમજી શકે અને ચૂંટણી લડવામાં સક્ષમ હોય તેવા ઉમેદવારને પણ આ પ્રમાણે રાફડો ફાટી નીકળે ચલો ભારતીય જનતા પાર્ટીમાં હજુ સુધી કોઈ નારાજગી કે એવું કંઈ આવ્યું નથી પણ ત્યાં પણ દાવેદારોનો રાફડો ફાટ્યો જ હશે બટ ઓબ્વિયસલી આ તો શું કહેશો સૌથી પહેલાં તો આ જે ચૂંટણી નજીક આવતાની સાથે દાવેદારોનો જે આ ચૂંટણીમાં ઝંપલાવવા માટેનો થનગનાટ જોવા મળતો હોય છે તેના લઈને એટલે આપણે ત્યાં જે લોકશાહીના નામે જે વ્યવસ્થાઓ આવી છે એ વ્યવસ્થાઓમાં જે સત્તા અંગ્રેજો મતદાતાઓને એટલે નાગરિકોને આપીને ગયા હતા એ સત્તા જે છે એ મત આપવાથી ધારાસભ્ય સંસદ સભ્ય જતી રહે છે ને કોઈ ગઈ છે તે પહેલી ચૂંટણીમાં ગઈ એ પછી પાછી નથી આવતી કારણ કે ફરી જયારે મત આપે ત્યાં સુધી એમની પાસે જ હોય મત આપે એટલે પાછી જતી એટલે મતદાતા પાસે જે સત્તાઓ જતી રહી છે અને વાં જ એક મલાઈ કેડા છે ને વાં તો હોય
બહુમતીના આધારે નિર્ણય લેવાની સત્તા છે એ આ ધારાસભ્યોને આપે છે, એટલે ધારાસભ્ય માલિક થઈ જાય છે, રાજા થઈ જાય છે. એટલે એ જે સત્તાનો એટલે અને એમાં મલાઈ છે અને ખાય છે. આપણને બધાને ખબર છે સાયકલ વાળો રાજનીતિમાં જાય અને રાજનીતિનો લાભ ઉઠાવે તો એ ચોક્કસ BMW માં ફરતો થઈ જાય છે. એટલે આ છે, એટલે એને કારણે લોકોની જે ટિકિટ, એટલા માટે ટિકિટ નહીં તો કોણ પૂછે છે સેવા કરવાની હોય તો મને ખબર છે. આ તો બે સિનિયર લોકો છે. એક વાત આમાં ઇન્ક્લુડ કરવા જેવી ખરી, વાસુદેવભાઈ, 5 વર્ષમાં ભલે પ્રજાના પ્રશ્નો કોઈ સોલ્વ થાય કે ના થાય, પણ જે તમે કહ્યું ને કે સાયકલ વાળો BMW માં ફરતો થઈ જાય એ તો વાત ચોક્કસ જ હોય છે. એનું કારણ જ આ છે ને. કારણ શું છે કે આપણે ત્યાં લોકશાહી પહેલા નથી, લોકશાહી હોવા છતાં નથી એવી સ્થિતિ પેદા થઈ છે. કારણ કે હેન્ડેડ ઓવર થઈ ગઈ છે ને, જેમ અંગ્રેજો પાસે હતી ને એવી રીતે આ ધારાસભ્યો સંસદ સભ્યો પાસે છે અને એમાંથી જ જન્મે છે બધું. આપણે ન્યાયપાલિકા કહીએ છીએ, ક્યાંક કાર્યપાલિકા કહીએ છીએ, કાર્યપાલિકા ન્યાયપાલિકા બંને આને નામે લખાયેલું છે કે ધારાસભ્ય સંસદ સભ્ય સિવાય આ દેશમાં કોઈ ચૂકતું નથી અને એની પાસે જ બધા પાવર છે. એટલે ન્યાયતંત્ર કહેવાય થાંભલો છે, બરાબર, કાર્યપાલિકા થાંભલો છે, પણ છે તો ધારાસભ્યો જ ને, પણ સરકારમાં કોણ બેસે છે. એટલે આ એક જ થાંભલા વાળી રચના અને એ રીતે જેને સત્તા મળી છે કાનૂન ઘડવાની એની પાસે બધું જતું રહ્યું છે. એટલે ત્યાં મોજ મજા છે, એટલે ટિકિટોનું આટલું બધું થાય છે. બીજું એવું છે કે બે પાંખીઓ હોય ને તો જરા જીતવામાં, ત્રણ પાંખીઓમાં જીતવાનું થોડું સહેલું દેખાય છે, કારણ કે ત્રણ જણા લડતા હોય ને, ત્રણ પાર્ટી. એટલે એ છે. બીજું એવું છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી જે 27 વર્ષ જે શાસન કર્યું છે એની એન્ટી ઇન્કમ્બર્સી જે ડેવલપ થાય એને એ જેને કહેવાય ને, દર વખતે તો કોઈના કોઈ મુદ્દા ઉપર એ ટાળી શકતા હતા, આ વખતે નહીં ટાળી શકે એવી એક સંભાવનાઓ લોકોને દેખાય છે કે ઓલ ટિકિટો માટે દબાણ વધે છે. બીજું એવું થયું છે કે કોંગ્રેસ જે છે એ દર વખતે છે ને એ પેલા લાવરીના બચ્ચા જેવી વાર્તા જેવું એનું હતું, દર વખતે છે ને એ ટિકિટો છે ને કોકના આધારે આપતું હતું. આ વખતે કોંગ્રેસે નક્કી કર્યું છે કે એની સિસ્ટમ કોઈ ડેવલપ કરીને એ પ્રમાણે યોગ્ય વ્યક્તિને કોંગ્રેસ ટિકિટ આપે ને તો એની 7મી સરકાર હતી, 12મી હતી, 17મી હતી. સવાલ એ છે કોંગ્રેસ આ કરી નથી શકતી. આ વખતે પ્રયત્ન જે રીતે કરે છે એ પણ એક કારણ છે ટિકિટો લોકો વધારે માંગવાનું, કે કોંગ્રેસ આ વખતે કઈ ભાગલા પાડી નહીં આપી દે 15 તારીખ 25 તારીખ, આવી એક સંભાવના દેખાય છે. રહી વાત આપ પાર્ટીની, તો આપ પાર્ટી જે છે એમાં કેજરીવાલને છે ને નાનો ઇતિહાસ છે, નાના રાજ્યો છે, અને એને મુદ્દો શું લીધો છે, એને મુદ્દો છે ને વિકાસમાં બહુ નથી પડ્યો, એ એજ્યુકેશન અને હેલ્થ, આરોગ્ય અને શિક્ષણમાં એને એને ખૂબ કામ કર્યું છે. કારણ કે એ ફંડ એમાં એટલું બધું નાખે છે, 25% થી વધારે 30-40% સુધી ફંડ નાખી દેશે એમાં બજેટનું. એટલે એના કારણે શું થયું છે કે એને જે કીધું એ શિક્ષણમાં અને આરોગ્યમાં કરી શક્યો છે. લોકો જે વાતો કરતા હોય, રહી વાત પંજાબમાં એને સરકાર બનાવીને તો એને જે આપવાનું કીધું તે બધું ફટાફટ આપવા માંડ્યું ને આપી પણ દીધું, બરાબર. એટલે શું થાય છે કે એ ગુજરાતમાં જે દાણા નાખે છે એ લોકોના ઘડે ઉતરે છે. ભારતીય જનતા પાર્ટીની જે પોલિસી રહી છે સરકાર ચલાવવાની, ભારતીય જનતા પાર્ટી દેશના હિતમાં છે નથી એવું નથી અત્યારે એની ઉપર ચર્ચા ઉપર નથી જતો, પણ ભારતીય જનતા પાર્ટીની કર્મચારીઓને દાદ નહીં દેવાની જે પહેલેથી પદ્ધતિ રહી છે એના કારણે બધા સંગઠનો ભાંગી ગયા છે, સરકારી અધિકારીઓના, સરકારી વર્ગોના બધા, એનું કારણ આ છે. ને બીજું તમે જુઓ કે સરકારી કર્મચારીઓ માટે જે આપણે ફિક્સ પગારનું જે આવ્યું 3,000 માં 5,000 માં 8,000 માં એ ભાજપ લઈ આવ્યું, એ પછી જે રિસોર્સ બહારથી જે પર્સન જે લાવવાના વાત થઈ, બરાબર, એ પણ ભારતીય જનતા પાર્ટી લાવી, જૂની પેન્શન યોજના પણ વાજપેયીની સરકાર વખતે બંધ થઈ. એટલે કર્મચારીઓને બાકીના લોકો એમની એક પોલિસી છે, પોલિસી કદાચ ખોટી પણ નહીં હોય આપણને એમાં હું નથી જતો, પણ નારાજગીનું જે પ્રમાણ સરકારી કર્મચારીમાં વધ્યું છે એનું કારણ કે એ કુદળો આ હડતાલિયાઓને દાદ જલ્દી દેતું નથી. આ તો ચૂંટણી આવી છે એટલે પછી નરેન્દ્રભાઈએ સૂચના આપી છે, બાકી ભારતીય જનતા પાર્ટીની સરકાર ચલાવવાની પદ્ધતિ જુદી છે. બીજું એવું થયું કે જે વિકાસના નામે જે કામો થયા એમાં શું 27 વર્ષના કારણે કર્મચારીઓ, અધિકારીઓ, એમના નેતાઓ એટલા બધા ખડ્ડુસ થઈ ગયા છે કે ભ્રષ્ટાચાર કરવામાં પાછું વળીને જોતા જ નથી. એટલે રસ્તા ચોમાસા બધા તૂટી જાય, એટલે સૌથી વધારે તો રસ્તામાં વિકાસ બતાવવાનો હોય છે, કેનાલોમાં પણ એ થયું, કેનાલમાં તૂટી રહી છે. એટલે એના લીધે શું થયું કે વિકાસનો મુદ્દો છે એ વિકાસનો મુદ્દો અત્યારે ચોમાસું હમણાં છે ને એટલે ઢીલો પડી ગયો છે. શિક્ષણ આરોગ્યમાં તો એમને જે પદ્ધતિ અપનાવી છે કંપનીઓ તરફ જે અથવા તો પ્રાઇવેટીકરણ જે શિક્ષણનો ને આરોગ્યનો જે વેપારીકરણ તરફ એ લઈ ગયા,
એના કારણે પણ નારાજગી છે, કારણ કે હેલ્થ સેન્ટરો વગેરે, પ્રાઇમરી સ્કૂલો વગેરે. એટલે મૂળ ભારતીય જનતા પાર્ટી થોડી દબાણમાં છે એવું લાગે છે ને. એટલે ટિકિટો માગવા વાળાનું કોંગ્રેસમાં આપમાં ઘોડાપૂર આવ્યું છે, ભાજપમાં તો હોય જ છે. કારણ શું છે કે ભાજપની સરકાર બનવાની છે એવું ભાજપ માનીને ચાલી રહ્યું છે. એટલે તો 182 ની વાતો કરે છે, ભલે દર વખતે ઘટતી જાય છે, 99 સુધી આવી ગયા છે. આવતી વખતે શું થશે, 99 આવી ગઈ હતી ના, એ 150 કે છે અત્યારે, પણ અંદાજ બધાને હોય. પણ શું છે કે એમની એક પદ્ધતિ છે, દરેક પાર્ટી પોતાની એક સિસ્ટમ ઉપર ચાલે છે. આ એમની સિસ્ટમ છે કે એ સિસ્ટમ થી ચાલે છે. સાચું ખોટું વિષય જુદો છે, પણ દરેક પાર્ટી એની રીતે ચાલતી હોય છે. જી ગિરધરભાઈ, જ્યારે ચૂંટણીની વાત કરીએ ને, અને તેમાં આપણે કોંગ્રેસની વાત કરીએ, કોંગ્રેસ આ વખતે કહી શકાય કે પૂરેપૂરું આક્રમક મોડમાં આવી ગયું હોય ને, તેવું સ્પષ્ટપણે અત્યારે આ તો જોવા મળી રહ્યું છે, કારણ કે વિધાનસભાની ચૂંટણી છે. એટલે પણ જે કેન્દ્રીય નેતાઓની મુલાકાતો જે અત્યારે હાલ વધવી જોઈએ તે જોવા મળતી નથી. ચલો, પ્રદેશ નેતૃત્વ તો અત્યારે હાલ એક બાદ એક જે સભાઓ કરે છે, સંમેલનો કરે છે, અલગ અલગ જે પરિસ્થિતિને લઈને ચર્ચા વિચારણાઓ પણ કરે છે, પણ જે કેન્દ્રીય નેતૃત્વની અત્યારે હાલ હાજરી જોઈએ, જેમાં અશોક ગેહલોત અને ડૉક્ટર રઘુ શર્મા બે જણ અત્યારે હાલ ગુજરાતની મુલાકાતમાં તો આવતા જ હોય છે, પણ જે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ઉપર ક્યાંક તમામ લોકોને આશા દેખી હજુ આવતા કેમ નથી, કેમ આવતા નથી તેના લઈને સવાલ છે. અને આ વખતે કોંગ્રેસમાં કેમ આટલો બધો જે દાવેદારોનો થનગનાટ જોવા મળી રહ્યો છે? તમે મેન્ડેટની તો વાત કરો છો, પણ જ્યારે મેન્ડેટ આપવામાં આવે પછી નારાજગી થાય, ને પછી જે હતા એ જૂના જૂના જે ઉમેદવાર હતા ને તેમને પાછી ટિકિટ આપી દેવામાં આવે છે. કેમ આ પ્રકારની પરિસ્થિતિ કોંગ્રેસમાં છે? કોંગ્રેસ પાસે દાવેદારો ની સંખ્યા વધારે છે, એનો સીધો અર્થ એ કે જનતા માંથી હવાને સૂંઘવામાં આવી છે અને કોંગ્રેસ તરફી પવન ચાલ્યો છે એની એ નિશાની છે. અને એ નિશાનીના ભાગરૂપે જ અમારી પાસે દાવેદારો નો નાપટો ભેટો છે, તો દાવેદારો સંખ્યા વધી છે. કેન્દ્રીય નેતૃત્વ નથી એવી જે વાત છે ને, એ વાત હું એટલા માટે એ વાત હું સંમત નહીં થાઉં કે અમારી એક એક સીટ ઉપર કેન્દ્રના નેતૃત્વની હાજરી છે. એક એક સીટ ઉપર મારો અવાજ આવે છે ગિરધરભાઈ? એમનો અવાજ આવે છે ને? જી જી જી, અવાજ આવી રહ્યો છે. 182 સીટ ઉપર અમારી હાજરી છે, 182 સીટ ઉપર. અને અમારા જે નિરીક્ષક, નિરીક્ષકની ઉપર નિરીક્ષક, એની ઉપર નિરીક્ષક અને દિલ્હી સુધીનો રિપોર્ટિંગ, આ વ્યવસ્થા અમારા પક્ષે બરોબર કરી છે અને અમે પણ બુથ લેવલનું પ્લાનિંગ કર્યા છે. વાત બે પક્ષની, ત્રણ પાખિયાની, મને એવું લાગે છે કે ચાર પાખીઓ જંગ થશે, પાંચ પાખીઓ જંગ થશે. હજી ભારતીય જનતા પાર્ટીના પાથામાં બે ત્રણ ચાર પક્ષો છે જે એ પોતાના ફંડથી ઉતારી શકશે અને પછી સામસામું ફાઇટિંગ કરશે. પછી પક્ષનો માણસ એમ કહેશે કે નરેન્દ્રભાઈ નહીં હોય તો ગુજરાતીઓ ક્યાં જશે, તો એમને ગુજરાતીઓને રાખી લેશું અને પછી એનો ભારતીય જનતા પાર્ટી પોતાના લાભમાં ઉપયોગ કરશે. એટલે ત્રણ પાર્ટી તમે જોવો છો, પણ અમને ચાર પણ દેખાય છે, અમને પાંચ પણ દેખાય છે. અને બીજું આપે એમ કીધું કે ચૂંટણી પંચના આવવાથી તમને એવું લાગે છે કે ગુજરાતમાં ચૂંટણી આવી રહી છે? ના, ચૂંટણી પંચના આવવાથી નહીં, નરેન્દ્ર મોદીના ધડાધડ ઉદઘાટન કરવાથી ખબર પડી ગઈ હતી કે હવે ચૂંટણી આવવાની છે. સરકારી ખર્ચે બસો, 2400 બસો લઈ આવી અને પોતાના શ્રોતા, આમ તો ગિરધરભાઈ ત્યારથી લાગવા માંડ્યું મનન વાસુદેવભાઈ ને કે જ્યારથી કેન્દ્રીય નેતૃત્વ એક બાદ એક જે ગુજરાતમાં આવવા માંડ્યું ત્યારથી ખબર પડી કે ના, હવે વિધાનસભાની ચૂંટણી આવી છે ગુજરાતમાં. એમ 2400 બસો ગુજરાતના જનતાના ખર્ચે 2400 બસો રાખી અને પોતાના જયારે શ્રોતા ભેગા કર્યા હતા ને ત્યારે પાકું હતું કે હવે ચૂંટણી આવવાની છે. પણ હજી તારીખ નહીં આવે, જીગ્ન તારીખ તો નરેન્દ્રભાઈ ઉદઘાટન કરી લેશે, ભલે એક ફેસ તો એક ફેસ, ભલે થોડી ઘણી તો થોડી ઘણી, મેટ્રો ટ્રેન નું ઉદઘાટન કરી લેશે અને બહુ મોટા મોટા ભાષણ કરી લેશે, પછી તારીખ આવશે. એટલે તારીખની તમે અત્યારે યાદ, તમારે જો તપાસ કરવી હોય તો કમલમમાં ખાસ કરીને તપાસ કરજો, એ તારીખ અમારી પાસેથી લગભગ નહીં મળે, ચૂંટણી પંચ પાસેથી પણ તમને તારીખ નહીં મળે. આ પરિસ્થિતિ ગુજરાતની ચૂંટણીની છે. અને બીજું એમ ના, કેમ કે હમણાં વાત આવશે કે અમારા ધારાસભ્યો ક્યાં, એનો અર્થ જ એ છે કે અમે શક્તિશાળી છીએ, અમે પાવરફુલ છીએ, કે અમારી પાસે માણસોને ધારાસભ્યોની ભીખ માંગવી પડે છે, અમારા ઉછીના લઈ જવા પડે છે, રત્નની ખાણ તો અમે છીએ કે અમારી પાસે એને થોડો પાછળ સામેથી આવ્યા છે.
રત્નની ખાણ અમે છીએ યજ્ઞ, અમારી પાસે કઈક હજી આપવા જેવું છે, ગુજરાતની જનતા પાસે ને આપવા જેવું છે, અને ભારતીય જનતા પાર્ટી ને પણ અમારી પાસે કઈક લેવા જેવું છે. જનતાને આપો ને. ગિરધરભાઈ તમે એમ કહો છો કે ના અમે આપીએ છીએ બરાબર, પણ ભાજપ તો એમ કહેતો અમે તો કોઈને બોલાવવા ગયા નતા, એ તો એમની જાતે આવે છે. ના હું એ વાતને પણ એકને એ વાતને પણ સંમત છું. ગોળ વળીને માખી જાય એવી ગુજરાતની કહેવત છે. હવે આખા દેશનો ભ્રષ્ટાચાર કરીને જ્યાં ગોળ ભેગો કર્યો હોય ત્યાં માખી જાય, એ તો સ્વાભાવિક છે. યજ્ઞ દોડતો દોડતો જાય, દોડતો દોડતો ધારાસભ્ય આવે કે હું રહી જઈશ. મારે પક્ષ પલટો કરવો છે, ધારાસભ્યને દોડવું પડે. એટલા માટે કે જો પક્ષ પલટો ન કરે તો ઓલું જે બજેટ બન્યું હોય એ બજેટનો એનો હિસ્સો જાય. અચ્છા ઓકે, આ વાસ્તવિક છે એકદમ. ઓકે સંજીવભાઈ, આ કોંગ્રેસની મેં વાત કરી, આમ આદમી પાર્ટીની પણ મેં વાત કરી કે ગેરંટી કાર્ડ ને બધું, આ ખાલી વિશ્વાસથી વિકાસ યાત્રા જ મેં અત્યાર સુધી જોઈ છે. અને વન ડે વન ડિસ્ટ્રિક્ટ તો બહુ વહેલું ચાલુ કરી નાખ્યું છે તેવું પણ અત્યારે હાલ તો જોવા મળ્યું છે, પરંતુ એવું લાગે છે અત્યાર સુધી પતીએ ગયું હશે કારણ કે આટલા બધા જિલ્લાઓ ફરી લીધા હશે એટલા માટે. પણ મારો સવાલ એ છે કે આ વખતે જે ભારતીય જનતા પાર્ટી આમ 24/7 અને 365 ડેઝ બધા એક્સેપ્ટ કરે છે કે ના ચૂંટણી ઇલેક્શન મોડમાં જ હોય, ગમે ત્યાં જાઓ તમે તારે એમ કહો કે ના હવે ચૂંટણી ઓકે અમે બધા રેડી એવું જ હોય છે તમારે, પણ ગુજરાતમાં એટલો બધો આમ કહેવાય ને કે હજુ જે થનગનાટ જોવા મળ્યો નથી ભારતીય જનતા પાર્ટી જે ચામ જોઈએ અત્યારે હાલ આવતો નથી, કેમ આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે? યજ્ઞભાઈ કાર્યકરોમાં એટલો બધો ઉત્સાહ છે અને સતત કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી દ્વારા આપવામાં આવી રહ્યા છે. આવતીકાલે પણ માનનીય મોદીજીનો બર્થડે છે તો અંગદાનનો કાર્યક્રમ આખા રાજ્યમાં દરેક ગામડાઓમાં દરેક શહેરોમાં સવારે 10 વાગે વડાપ્રધાનનો જન્મદિવસ આવ્યો એટલા માટે ઉજવણી થઈ ને, હું તો એમનેમની ઉજવણીની વાતો કરું છું, એમનેમના કાર્યક્રમોની વાત કરું છું. નહીં નહીં દરેક કાર્યક્રમો એટલા બધા કાર્યક્રમોની ભરમાર છે કે જેના કારણે અમે કાર્યકરો પણ ક્યારેક કહેતા હોય છે કે ભાઈ બહુ કાર્યક્રમો પાર્ટી આપે છે, એટલે પાર્ટી હંમેશા કાર્યક્રમોમાં કાર્યકરોને વ્યસ્ત રાખે છે. પરંતુ જે ગિરધરભાઈ વાત કરી ને કે એમના રત્નો, તો એ રત્નો વિશે મારે થોડી વાત કરવી છે કે એમના રત્નો થકી એમના 18 રાજ્યોમાં એમની સરકાર હતી અને આજે એમના રત્નો વિખરાઈ ગયા એટલે માત્ર 2 રાજ્યોમાં સરકાર છે અને ભારતીય જનતા પાર્ટી 19 સુધીનો આંકડો પહોંચ્યો પૂરો કર્યો એમ. હવે એમના રત્નો ક્યાં ખરી પડ્યા કે રત્નો ક્યાં ખોવાઈ ગયા કે એમના રત્નો અને પાંખો આવીને ઉડીને અમારી પાસે આવી ગયા. એટલે મૂળ વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી એ બાય ઇલેક્શન હોય, નગરપાલિકાનું ઇલેક્શન હોય, જિલ્લા પંચાયતનું ઇલેક્શન હોય, હંમેશા ઇલેક્શન મોડમાં હોય છે અને એના કારણે છેલ્લા 2 વર્ષમાં વિધાનસભાના જે 8 બાય ઇલેક્શન થયા એમાં ભારતીય જનતા પાર્ટી જીતી. 26 એમપી અમારી પાસે છે, 100% કાર્યક્રમ થયા વડોદરા શહેરની બધી જ વિધાનસભાઓ, અમદાવાદ શહેરની બધી જ વિધાનસભાઓમાં બુથના પ્રભારીઓ, બુથના પ્રમુખો અને બુથના સંયોજકોની મિટિંગો થાય છે અને એ મિટિંગોમાં માઇન્યુટ લેવલે બુથ સ્તરે પેજ સમિતિ કોની કેટલી બની, કોની બાકી છે અથવા તો ક્યાં કયા વિસ્તારમાં નબળા છે, આ બધી જ વસ્તુનું એનાલિસિસ જે ખૂબ વહેલું છે. સમજો આ કાર્યક્રમ હંમેશા અમારો ઇલેક્શન આવે ને પછી કરતા હોય છે. આજે ઇલેક્શનની ડેટ ડિક્લેર નથી થઈ એ પહેલા આજે અમારું પૂરેપૂરું હોમવર્ક તૈયાર છે. અને રહી વાત વિકાસના કાર્યોની તો લોકાર્પણના કાર્યો આપે જ કહ્યું કે માન્ય મોદીજી હોય કે ભૂપેન્દ્રભાઈ ના હસ્તે હોય કે માન્ય પાટીલ સાહેબ ના હસ્તે વન ડિસ્ટ્રિક્ટ વન ડે નો કાર્યક્રમ હોય, આ બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું વિકાસનું રોલર ફરી વળ્યું છે. અને એટલે દરેક કાર્યો કાર્યરત છે અને વિધાનસભા લેવલના જે સંમેલનો અત્યારે યોજાઈ રહ્યા છે જેમાં વિધાનસભાના સંયોજક, વિધાનસભાના સહસંયોજક સાથે સાથે પ્રવાસી કાર્યકરો, દરેક વિધાનસભામાં 2-2, 3-3, 4-4 પ્રવાસી કાર્યકરો વિધાનસભાની કેપેસિટી પ્રમાણે દરેક વિધાનસભામાં મૂકવામાં આવી રહ્યા છે કે અન્ય સ્ટેટમાંથી આવેલા કાર્યકરો એ ભારતીય જનતા પાર્ટીના લોકલ કાર્યકરો સાથે રહી અને ઝીણવટ ભણું એક તલસ્પર્શી અભ્યાસ કરશે, લોકોના ઘર સુધી જશે, લોકોના મન સુધી જશે અને ભારતીય જનતા પાર્ટીના
જે કાર્યક્રમો છે એ કાર્યક્રમોનો લોકો કેવી રીતે લાભ લે અને કેવી રીતે ભારતીય જનતા પાર્ટીના મતમાં એનું પરિણામ આવે એ બધું જ કાર્યભાર કાર્યક્રમોમાં વહેંચાઈ ગયો છે. એટલે ભારતીય જનતા પાર્ટીની તૈયારી ખૂબ સુંદર. સંજીવભાઈ, હજુ એક સવાલ કે તમે એમ કહો છો કે અમારા ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે એ તમામ કાર્યકર્તાઓ અત્યારે કાર્યક્રમોમાં વ્યસ્ત છે. ચલો હું પણ એક્સેપ્ટ કરું ને, એકવાર વાસુદેવભાઈ પણ એક્સેપ્ટ કરશે, ગિરધરભાઈ અત્યારે તો વિપક્ષમાં જ એટલે આપણે એમને અત્યારે એક્સેપ્ટ કરવાનું ના પાડું છું, પણ હું વાસુદેવભાઈ એકવાર અમે એક્સેપ્ટ કરી નાખીએ કે ના તમે જે તમારા કાર્યક્રમોમાં અત્યારે વ્યસ્ત છો. પણ કયા કાર્યક્રમો? ખાલી સ્પીચ જ આપવાની? ખાલી પેલું શું કે જમણવાર કરીને પછી ઘેર જતું રહેવાનું કે પછી જાહેર જનતાના જે મુદ્દાઓ છે તેની ઉપર ચર્ચા કરવાની? જો વિકાસલક્ષી જે કાર્યક્રમો છે, સરકારની જે યોજનાઓ છે, એ સરકારની યોજનાઓનો લોકો લાભ લે. જે જે સમાજ છે, જે સમાજને એની લગતી જે યોજનાઓ છે, એ દરેક યોજનાઓ કાર્યકરોને શીખવાડવામાં આવે છે. માનનીય પાટીલ સાહેબની ઓફિસ થકી તમને કોઈ પણ યોજનાની માહિતી જોઈતી હોય તો એ માહિતી પણ મળે, એના વોટ્સઅપ દ્વારા એના પ્રત્યુત્તર મળે, અને આ બધી જ વસ્તુ દરેકે દરેક કાર્યકરોને શીખવાડવામાં આવે છે, જેથી સામાન્ય વ્યક્તિ દર ઇલેક્શનમાં કરતા હશો ને. નહીં, આ વખતે અભિગમ જુદો છે. સમજો, જે ભૂતકાળમાં જે મેળા થતા અને મેળા થકી લોકોને રેશન કાર્ડ કાઢવાનું હોય, આધાર કાર્ડ કાઢવાનું હોય કે વિધવા સહાયનો દાખલો કાઢવાનો હોય, પણ હવે જે ઓનલાઈન પ્રક્રિયામાં નાનામાં નાનો કાર્યકર પણ કેવી રીતે સામાન્ય બી જોઈએ ને અત્યાર સુધી કેમ હજુ પહોંચી નહીં, મને તેના લઈને સવાલ છે હજુ તો. નહીં, દરેક વ્યક્તિ જેને જે સુવિધાઓની જરૂર છે એ સુવિધાઓને 100% ભલે ના પહોંચ્યું હોય પણ 95% પહોંચાડવાનો અમારો કાર્યક્રમ થયો છે. ઓકે ઓકે ઓકે. કોંગ્રેસ અત્યારે હાલ કઈ રીતે તૈયાર છે, કઈ રીતના કાર્યક્રમો જે ઘડીને 2022ની વિધાનસભાની ચૂંટણીમાં હજુ ઝંપલાવશે? ગિરધરભાઈ, મને છે ને એક સંજીવભાઈને સમર્થન આપવાની ઈચ્છા થઈ છે, આપી દઉં. સંજીવભાઈ જે વાત કરે છે ને કે કઈ રીતે કોને કેટલો લાભ પહોંચાડવો છે, એની યોજના બની ગઈ છે, એનો લાભ 100% 95% પહોંચી ગયો છે. મને તો લાગે 100% લાભ પહોંચી ગયો છે યોજના. અને કેવી રીતે 10,00,000 કરોડ રૂપિયા ઉદ્યોગપતિના લોનના માફ કરી દીધા, આ પૂરેપૂરો લાભ પહોંચી ગયો ને ગણાય? તો સંજીવભાઈ અને ભારતીય જનતા પાર્ટી 10,00,000 કરોડ રૂપિયાની લોન માફ કરી દે, આનાથી બીજું રૂડું શું હોય? દેશની જનતા માટે આનાથી ખુશીના સમાચાર બીજા ક્યાં હોય? આ દેશની જનતા માટે મહાન ખુશીના સમાચાર. અને ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ કઈ રીતે અત્યારે તૈયારી છે તેનો જવાબ આપી દો મારે વાસુદેવભાઈ. અમે તૈયારી કરીએ છીએ, અમે બુથ લેવલ ની તૈયારી કરીએ છીએ, અમે સજ્જન માણસ ને આપવાની તૈયારી કરીએ છીએ, અમે પ્રજાનો માણસ આપવાની તૈયારી કરીએ છીએ. માત્ર ભાષણ નહીં, કામ કરે ને. મેન્ડેટ જે વ્યક્તિને આપશો પછી પાછું એમાં નામ નહીં બદલી જાય ને પછી? ગિરધરભાઈ, નહીં, મેન્ડેટ અમે એવા જ માણસને મેન્ડેટ આપવાના છીએ જે પ્રજા વચ્ચે હોય ને પ્રજા નો હોય. એમ નહીં, પછી મેન્ડેટ આપીને પછી નામ નહીં બદલાય ને, એમ કહું છું તમને. અમે એની પૂર્વ તૈયારી અને એની વ્યવસ્થા કરી લીધી છે, અમે અમારો સર્વે કરી લીધો છે, અને પ્રજાનો માણસ આવશે. આ વસ્તુ એમને તમે દિવાલ ઉપર લખી લેજો. ચોક્કસ, કોંગ્રેસ ઉપર પ્રજાનો પ્રતિનિધિ આવશે, પ્રજાનું જે હૈયું, પ્રજાના હૈયામાં જે ધબકતો છે ને એવો માણસ આવશે. વાસુદેવભાઈ, છેલ્લો પ્રશ્ન આપણે થોડું ટૂંકમાં કહેજો પ્લીઝ. તમામ આંદોલનને લઈને અત્યારે સરકાર એકદમ સકારાત્મક થઈ ગઈ છે. તમે હમણાં જોયું હશે કે પેલું સરકારી કર્મચારીઓ હોય કે પછી શિક્ષણના હોય, અલગ અલગ જે આંદોલનો સમેટવાની જે કહી શકાય તાલાવેલી તો ના કહી શકાય, પણ ચૂંટણી આવે છે અને મોદી સાહેબ આવે છે એની પહેલાં અત્યારે તો સમેટવું બહુ જરૂરી છે તેવું અત્યારે તો જોવા મળી રહ્યું છે. તેના લઈને શું કહેશો, સરકાર હવે જાગી છે કે પછી આ તો ચૂંટણી આવી છે એટલે જાગી છે? એટલે ચૂંટણી આવી છે એટલે જ. એ તો આમાં શું છે કે ગઈ વખતે નરેન્દ્રભાઈ આવ્યા ને ત્યારે છાપામાં પણ આવ્યું હતું કે નરેન્દ્રભાઈએ સૂચના આપી ભૂપેન્દ્ર કે હડતાલ વાળાનું કઈ કરો, તમે આનું સમાધાન કરો એમ. એટલે પછી અને મંત્રીઓની જે બનાવી છે એમને, મૂળ શું છે કે કર્મચારીઓને કેટલું દેવું, કેવી રીતે દેવું, આ બધા વિષયો છે ને એમાં પોલિસીગત મેટર છે. માની લો કે હું એવી વાત કરું કે સંગઠિત લોકોના પગારો વધારે છે, અસંગઠિત લોકો આજે
દેશમાં 85% છે, એની હાલત ખરાબ છે, એના સાપેક્ષમાં ભાજપ વિચારીને કરતું હોય તો કદાચ દેશના હિતમાં એના હિતમાં સાચું હોય શકે. એટલે એનું સાચું ખોટાનો સવાલ નથી, પણ એનું જે ડીલિંગ છે એ કર્મચારીઓ એમાં નારાજ જ થાય. હંમેશા એ હડતાલમાં જ રહે, હડતાલ જ પડે, પણ 4.5 વર્ષ સુધી તો ગાઢતા જ નહોતા ને. એટલે હવે અત્યારે શું થયું છે કે ત્રિપાખીઓ થયો, થોડી જરા જમીન ખસકે એવું વાતાવરણ પણ બન્યું છે. એટલે આખી જે પરિસ્થિતિમાં જે વળાંક આવ્યો છે, અને બીજું કે ડાયવર્ઝન થવાની સંભાવના આ વખતે ઓછી થતી જાય છે. મૂળ મુદ્દા જે છે વિકાસ અને હેલ્થ એજ્યુકેશન વગેરે, એટલે કલ્યાણના જે કામો છે, એ મુદ્દાઓ ઉપર જ કદાચ ચૂંટણી લડાય એવી સંભાવના વધતી જાય છે. કારણ કે કોંગ્રેસ દર વખતે જે પ્રમાણે ખેંચાઈ જતી હતી ને, એમ આપ પણ ખેંચાતા નથી ને ખેંચાશે પણ નહીં એવું એ લાગે છે ને બોલે પણ છે. એટલે કોંગ્રેસ પણ અત્યારે કોંગ્રેસ વિવાદમાં પણ નથી આવી રહી, એટલે કોંગ્રેસ પણ બહુ દ્રઢતાથી દેખાય છે. એટલે મૂળ શું છે કે ભારતીય જનતા પાર્ટી ડીલ કરવું હોય તો કરી શકે. આમાં શું છે કે સરકારી કર્મચારીને આપવાનું છે, પાર્ટી ફંડ માંથી તો દેવાનું નથી, લોકોના ટેક્સના નાણામાંથી જ દેવાનું છે. એટલે એમાં 500,000-2,000 કરોડ આપી દેતો 2-2.5 લાખ કરોડ નું બજેટ છે, એટલે એનાથી કઈ ભેટ પડી જવાનું નથી. આ તો એની પોલિસીગત જે નિર્ણયો હતા એમાં એને બદલ કરવો પડે, અથવા તો એમાં શું છે. બિલકુલ બિલકુલ બિલકુલ. અત્યારે હાલની જે રીતે વિધાનસભાની ચૂંટણી આવે ને, ત્યારે વાસુદેવભાઈએ બહુ સરસ વાત કહી કે જ્યારે ચૂંટણી આવે ને ત્યારે જ અત્યારે હાલ તો આ બધા આંદોલન સમેટવાની વાત થતી હોય છે, એમને એમ જોવા મળતી નથી. તો હવે જોવાનું એ રહ્યું કે વિધાનસભાની ચૂંટણી એટલે કે મિશન 2022 અંતર્ગત ત્રિપાંખીઓ જંગ તો જોવા મળશે, અને તેમાં હવે આગળ કેવા પ્રકારના ટ્વિસ્ટ આવશે, કઈ રીતની ચર્ચાઓ થશે, અને જે રીતે ઉમેદવારોનો જે થનગનાટ જોવા મળી રહ્યો છે તેમાં કયા ઉમેદવારને અત્યારે ટિકિટ આપવામાં આવશે અને કોને નહીં આપવામાં, ત્યારબાદમાં કેવો માહોલ જોવા મળશે તે તો હવે આવનારો સમય જ બતાવશે. તેની સાથે સંજીવભાઈ, વાસુદેવભાઈ અને ગિરધરભાઈ, આપ ત્રણના આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ, રજા આપશો. નમસ્કાર.